गुणादितानंद स्वामी है एक वात में लिख्यू छे के सूर्य नो महिमा पतंगियों शु धूल जाने। कहता माया परना पुरुष ने माया थी अंतर्गत वाणी विचार थी आपने समझवानी कोशिश करिए तो आपड़े वामणा ज पड़िए। आपड़ो गज 24 नो एनो 28 नो एटले जेम जेम गज मापता जाओ एम डिफरन्स वधतो जाय। अने ते छतां कोशिश करशुं के आपड़े बापाने समझवानी એટલે આ તો એક આહા ગડતલ કરવાની છે। અમો મોટા પુરુષનો મહિમા સમજવાના ત્રણ તબક્કા છે। એક તો યોગી મહારાજ બહુ કહેતા કે ગુરુ ગુણાતીત ગુરુ ગુણાતીત ગુરુ ગુણાતીત। એટલે ગુણાતીત એટલે શું? આપણા ગુરુ છે એ ગુણાતીત છે, બસ એક વાક્યમાં કહીએ તો એ ગુણાતીત છે। હવે બોલી તો ગયા આપણે ગુણાતીત છે, પણ શું, વોટ ઇઝ ઇટ, વોટ ડઝ ઇટ મીન? નાના છોકરાને કે મારી પાસે કરોડ રૂપિયા છે, તો છોકરો શું સમજે બિચારો કરોડ રૂપિયા શું છે? એને આંકડા ખબર ન પડે, ગણતા ન ફાવે, એવી વાત છે। ગુરુ ગુણાતીત આ યોગી મહારાજ બહુ બોલતા। તો ગુરુ ગુણાતીત એટલે શું? તો સ્થૂળ દ્રષ્ટિએ એ ગુણાત્યાન સ્વામીએ પોતે જ સમજાવેલો છે, એના આધારે આપણે જોશું પહેલા કે ગુણાત્યાન સાંઈ પાસે ગણોદના દરબાર અભયસિંહ આવ્યા અને હાથ જોડીને ગુણાત્યાન સ્વામીને કહ્યું કે સ્વામી, અમે આપને મૂળ અક્ષર જાણીને, મહારાજને સર્વોપરી ભગવાન જાણીને એક દંડવત કરીએ, કોને? તમને, તો એનું શું પુણ્ય છે? ગુણાતીતને દંડવત કરીએ, સમજણ શું રાખીએ કે એ મૂળ અક્ષર છે અને મહારાજ સર્વોપરી છે, એ સમજીને એક જ દંડવત તમને કરીએ તો એનું કેટલું પુણ્ય છે? તો ગુણાત્યાન સ્વામી સ્વયં આનો જવાબ આપ્યો છે કે આકાશમાં જેટલા તારા છે ને કદાચ કોઈ ગણી શકે, કદાચ, આમ તો ઇમ્પોસિબલ છે પણ કદાચ કોઈ ગણી, આપણે અનંત બોલી નાખીએ પણ કદાચ કોઈ એવો માનધાતા નીકળે, કદાચ આકાશના તારા ગણી શકે તો એ જેટલો થાય ને આંકડો, એના કરતા અધિક પુણ્ય આ એક દંડવતમાં રહેલો છે। આકાશના તારા એટલું શોર્ટમાં તમારે નોટ્સ લખો ને, લાંબુ નહીં લખવાનું, આકાશના તારા બસ લાંબુ નહીં લખવાનું, એ તમને યાદ આવી જ જશે। પછી બીજું એથી આગળ વાત કરી કે આ સમુદ્રમાં જેટલા જળના બિંદુ છે ને એ ગણવાને કોઈ સમર્થ છે? કદાચ 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 કોઈ ગણી શકે, તો એ ટોટલ થાય ને, એના કરતા પણ અધિક પુણ્ય આ એક દંડવતમાં રહ્યું છે, સમુદ્રના બિંદુ। અને ત્રીજું વાત કરીએ થી આગળ, હજુ એમને સંતોષ ના થયો કે આ કેટલું છે ટોટલ કહેવાની વાત, તો કે આ પૃથ્વીમાં રજ છે ને કદાચ રજ કણો જેટલી છે, કદાચ કોઈ ગણી શકે, કદાચ, આમ તો કોઈ શક્ય નથી પણ કદાચ એવો કોઈ નીકળે અને ગણી શકે, તો એના કરતા પણ અધિક પુણ્ય આ એક દંડવતમાં રહેલું છે। આ ત્રણેય ટોટલ કરો ને એના કરતા અધિક છે, આ ગુણાતીતનો મહિમા છે, આ આપણા ગુરુનો મહિમા છે। એ પરંપરામાં થોડુંક જોઈ લઈએ, કારણ કે જુદા નથી ગુણાતીત, ત્યાં હું તો ચિરંજીવ છું એ જ છે, જુદા સ્વરૂપે જુદી જુદી ઐશ્વર્ય પ્રતાપ બતાવી અને આપણને પ્રતીતિ કરાવી છે। ભગતજી મહારાજ દરજી કુટુંબમાં જન્મ લીધો, એટલે ખાલી એક જ વાક્યની લાઈફ એમણે કહ્યું છે, આખી સમરી ઓફ હિઝ લાઈફ, બે ટાકા તોડું છું, બે ટાકા જોડું છું, દરજીનો ધંધો તો ચાલુ જ રાખ્યો, પણ આ ડિવાઇન દરજી, આ ગુણાતીત દરજી, બે ટાકા તોડું સ્ત્રી અને ધનમાંથી તોડું છું અને બે ટાકા જોડું ભગવાનને સંતમાં જોડું છું, બસ આટલો કામ કરું છું, આ ગુણાતીત આ જ કરે છે,
આ ગુણાતીતનો મહિમા છે. એ દરજીનું કામ પણ પ્રમુખ સ્વામી કરે છે. એ પાછું સમજવાનું, લિંક કરવાનું છે કે ભાઈ ભગતજી માં જે કર્યું એનાથી એ જ કાર્યક્રમ કરે છે. અમને બેસાડ્યા છે ને, એમને બેસાડ્યા, સ્ત્રી અને ધન નો ટાંકા તોડ્યા અને ભગવાન સંત માં જોડ્યા, તમને બધાને બેસાડે છે. એક એવું જ શાસ્ત્રીજી મહારાજ વિશે કહેવાતું કે જે સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ ભગવાન સ્વામિનારાયણે બતાવ્યા હતા એના એ જ ઐશ્વર્ય સામર્થ્ય અને પ્રતાપ જો જોવા હોય તો શાસ્ત્રી યજ્ઞ પુરુષના જે દેખાડ્યા છે. કહેતા ભગવાનનું સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ તમામ ગુણાતીત ગુરુમાં રહેલા છે. જાણીએ શાસ્ત્રીમાં જે સમાધિ પણ કરાવી છે, અંતકાળે તેડવા પણ આવ્યા છે, અંતર શત્રુઓ પણ ટાળ્યા છે, શાસ્ત્રી મહારાજે લઈ ખેંચી પણ લાખોને પણ ખેંચ્યા છે. આ બધું ઘણું બધું છે. અહીંયા સમાધિ પ્રકરણ તો અહીંયા જ થયેલું છે. વિશ્વ કાશી વિશ્વનાથ મંદિરમાં શાહપુર તરફ જાઓ ને તમે, બાર શાહપુર બાર ત્યાં દેખાય છે આપણે નાની સરખી વાડી છે ને, ત્યાં વિસર ઇતિહાસ બનેલો છે જેના સાક્ષી આજે પણ અહીંયા શાંતિભાઈ શાહને મળજો તમે. અહીંયા છે જે એમાં હાજર હતા, જેને બધા દર્શન કરેલા છે સમાધિ પ્રકરણના, જેઠીબાને ત્યાં સમાધિ થતી. એટલે બધું ઘણું બધું, પણ આપણે ઐશ્વર્યમાં ના ચડી જઈએ. મૂળ શાસ્ત્રીજી મહારાજમાં ભગવાન સ્વામિનારાયણનો જે ઐશ્વર્ય સામર્થ્ય પ્રતાપ હતા એ આપણે એ ગુણાતીત સંતમાં જોવા મળે. કારણ કે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. કયું વચનામત પૂછીશ ને હું જવાબ આપી દઈશ તમને, ગભરાતા નહીં. ગઢડા મધ્ય 22 યાદ રાખો, બે બગડા બરાબર, ડબલ ડબલ પાવર, બે નો સરખો પાવર યાદ રહેશે, ભગવાનનો અને સંતનો, રાજાનો ને રાણીનો. ખ્યાલ આવી ગયો? તમારા ઘરમાં બે નું સરખું છે એ તો તમે જાણો, પણ રહેવું છે બરાબર. ઓકે, હવે આપણે યોગી મહારાજ નું જોઈએ. તો આ જ અમદાવાદના હરિભગત હતા, આપણા અંબાલાલ કાકા હતા, ત્યાં પ્રિયવ્રત સ્વામી અહીંયા આવ્યા છે, એમના પૂર્વાશ્રમના દાદા છે. અમદાવાદ નો સત્સંગ ખૂબ એમણે વધારેલો, કથા વાર્તા અખંડ કરતા, ભક્ત રાજ હતા, સ્વામીના લાડીલા એકદમ. એ અંબાલાલ કાકાએ યોગી મહારાજને એક વાર જરા ફરિયાદ રૂપે પ્રશ્ન કર્યો કે સ્વામી આ માયા બહુ હેરાન કરે છે, તો દયા કરજો સ્વામી, અમને હેરાન ન કરે. તે વખતે યોગી મહારાજ બોલ્યા કે માયાનો ભૂક્કો કાઢી નાખીશું અમે, માયાનો ભૂક્કો કાઢી નાખીશું. કોની તાકાત છે? આખી દુનિયામાં છે ને માયા ભૂક્કો કાઢી નાખે છે. માયાનો ભૂકો કાઢી નાખીશું, એક જ ગુણાતીત પુરુષ કહી શકે હું માયાનો ભૂકો કાઢી નાખીશ. આ યોગી મહારાજના શબ્દો છે. એટલે આ ગુણાતીત સંતમાં કેવી કેવી સામર્થ્ય છે એ જુદા જુદા શબ્દોમાં કહ્યું, અને એ જ સામર્થ્ય આજે પ્રમુખ સ્વામીમાં જોવા મળે છે. હવે પ્રમુખ સ્વામીનો મહિમા સમજવા માટે મેં ના કહ્યું પતંગીઓ સૂર્યનો મહિમા ધૂળ જાણે, એટલે આપણે તો વામણા જ પડીએ. કોઈ આપણી ગુંજાશ આપણી શક્તિ બહારની વસ્તુ છે, પણ હા હીરે કરીને હીરો વેધાય, સત્પુરુષ થકી સત્પુરુષ ઓળખાય. આજે પ્રમુખ સ્વામીને ઓળખવા હોય તો શાસ્ત્રીમાં જેની ઓળખ યથાર્થ આપી શકે, યોગીજી મહારાજ એની ઓળખ યથાર્થ આપી શકે, અને નહીં તો સ્વતઃ ઓળખાણ આપી શકે. આપણે કાર્ડ કાઢીએ ને જનરલ મેનેજર, થોડું જનરલ મેનેજર કાર્ડ છપાવીને ફરતા હોય પછી પીવું, એવું તો ના હોય ને, કદાચ આ દુનિયામાં કદાચ કરતા હોય પણ આયા નથી. તો શાસ્ત્રીજી મહારાજે શું કહ્યું છે? તો શાસ્ત્રીજી મહારાજે 1947 પત્ર લખ્યો છે પ્રમુખ સ્વામી ઉપર, અને એમાં શાસ્ત્રીજી મહારાજ પત્રમાં લખે છે કે પૂર્વના શુભ સંસ્કારે આપને નાની ઉંમરમાં સમગ્ર સત્સંગમાં એક નંબરની પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે. આખા સત્સંગમાં પ્રતિષ્ઠા એક નંબરની તમને પ્રાપ્ત થઈ છે નાની ઉંમરમાં. 47 લખે છે, જયારે પ્રમુખ સાહેબની ઉંમર 26 વર્ષ, ખ્યાલ આવે, નાની ઉંમર એટલે 26 વર્ષની ઉંમર ત્યારે લખે છે. જેમ છે ને તમારી બધી એજ ગ્રુપ 25-35 છે ને, એટલે તમારી એજ ના સમજી શકાય. આધ્યાત્મિક માર્ગમાં નાની ઉંમર કહેવાય, અને સંસારમાં અડધે પહોંચી ગયા કહેવાય, કારણ કે બ્રહ્મચર્ય ને ગ્રસ્ત આશ્રમમાં આવી ગયા, પછી વાનપ્રસ્થ તો આગળ જતા જોવે એ વાર છે આપણે. તો એ નાની ઉંમરમાં તમને સત્સંગમાં પ્રતિષ્ઠા એક નંબરની પ્રાપ્ત થઈ છે.
વળી કે છે કે નાની ઉંમરમાં સદગુરુની સ્થિતિ પ્રાપ્ત થઈ છે. એટલે મેં કહ્યું ને આધ્યાત્મિક માર્ગમાં નાની ઉંમર કહેવાય, સદગુરુની સ્થિતિ 26 વર્ષે સદગુરુની સ્થિતિ પ્રાપ્ત થઈ છે. અને મને તમારે વિશે સેજે હેતના ઉભરા આવે છે અને એમ રહે છે કે કેમ બધી વાતે સર્વોપરી થાય. આ શાસ્ત્રી મહારાજે જેના ઉપર ફોકસ કર્યું છે એ શાસ્ત્રી મહારાજના શબ્દ લખાણમાં છે આપણી પાસે, એમના પોતાના હસ્તાક્ષરમાં. ત્યારે ખબર પડે કે પ્રમુખ સ્વામીનો મહિમા કેટલો છે કે જેના ઉપર શાસ્ત્રી મહારાજની અપાર દ્રષ્ટિ રહેલી છે. શાસ્ત્રી મહારાજના શિષ્યો ઘણા હતા, ભક્તો સંતોમાં બધા મોટી મોટી સ્થિતિ વાળા હતા, સામાન્ય નહોતા બધા. અને તે છતાં સ્વામીનો કેના ઉપર મદાર બેઠો? પ્રમુખ સ્વામી ઉપર બેઠો. અને પ્રમુખ પછી નિમિતિદા, જેમ રામાનંદ સ્વામીએ પોતાના સ્થાને નીલકંઠવર્ણીની સ્થાપના કરી, એમ આજથી મારા સ્થાને હું શાસ્ત્રી નારાયણ સુબ્રાસની નિમણૂક કરું છું. પ્રમુખ વર્ણી દિન છે, આપણે ઉજવ્યું હતું અહીંયા જબરજસ્ત, 50 કે કેટલા વર્ષ થયા ત્યારે ઉજવ્યું હતું ને અહીંયા સુવર્ણ આપણા સ્ટેડિયમમાં નારાયણપુરા, બરાબર. તો એ જે સ્વામી એ વખતે બોલ્યા કે જેમ રામાનંદ સ્વામીએ મહારાજની નિયુક્તિ કરી એમ આજથી હું મારા સ્થાને એમની નિયુક્તિ કરું છું અને એમની આજ્ઞામાં સૌ રહેજો. ત્યારે આવો મહિમા શાસ્ત્રી મહારાજે આપણને સમજાવે. યોગીજી મહારાજે ઘણી વખત સ્વામીનો મહિમા કર્યો છે, પણ જે તમે જાણો છો ને એ સિવાયનો હું પ્રસંગ કહીશ. કારણ કે ઘણી વખત છે ને અમુક પ્રસંગો બહુ આપણે પંકાઈ ગયેલા હોય, સાંભળ્યો કે આ તો મને ખબર છે, રજીસ્ટર ના થાય. એટલે કે નવો પ્રસંગ કહે ને તો મજા આવે કે હા કઈક નવું આવ્યું. વસ્તુ તો એક જ છે પણ નવો. યોગીજી મહારાજ 64 પધારેલા. જયારે યોગી મહારાજ પોતે ગુરુપદે હતા, એરાઉન્ડ 64 કે 62 કે 63 ની સાલ નો છે. અને યોગી મહારાજ 64 ગયા, ત્યાં પૂજામાં એમણે જાહેરાત કરી કે આજે આપણે પ્રમુખ સ્વામી ની જન્મભૂમિમાં આવ્યા છીએ, એના જન્મભૂમિ આપણે દર્શન કરવા જવાનો છે. અને પછી યોગી મહારાજ ત્યાં ગયા અને ત્યાં જઈને યોગી મહારાજે દંડવત કર્યા અને તમામ ભક્તોને આજ્ઞા કરી કે સૌ 7-7 દંડવત કરજો અહીંયા. અને પછી બોલ્યા કે આપણા ઉપર શાસ્ત્રી મહારાજ ની કેવી કૃપા કે આપણને પ્રમુખ સ્વામી મહારાજ સોંપ્યા. પ્રમુખ સ્વામી સાક્ષાત સાધુતાની મૂર્તિ છે, પ્રમુખ સ્વામી સર્વગુણે સંપન્ન છે અને બહુ નિર્માની છે. આ શબ્દો જોગી મહારાજે જન્મભૂમિમાં 64 માં કહ્યા છે. સાક્ષાત સાધુતાની મૂર્તિ છે, સર્વગુણે સંપન્ન છે અને બહુ નિર્માની છે. હવે સાક્ષાત સાધુતાની મૂર્તિ તો યોગી મહારાજ પોતે હતા કે જે પ્રમાણ કરી શકે. આ પ્રમાણ કેવું છે ખબર છે? કોઈ લલ્લુ બાદર વેચર મણકી નું પ્રમાણ ન ગણાય, એ તો વેદ વ્યાસ ને સુખદેવજી જયારે પ્રમાણ કહે ત્યારે પ્રમાણ ગણાય. આમ જોગી મહારાજ જે સાધુતાની આમ સંપૂર્ણ સાક્ષાત મૂર્તિ કહેવાય. યોગી મહારાજ ની વાત કરે ને બાપા પણ કરે કે સાધુતાની મૂર્તિ. કોઈ પણ પહેલો શબ્દ કેવો યોગી મહારાજ સાધુતાની? જૂના મંદિર નો કોઈ સત્સંગ નહીં પણ કે સારું સાધુતાની મૂર્તિ, ત્યાં બે મત નીકળે જ નહીં, એક જ અવાજ નીકળે છે. સાધુતાની મૂર્તિ જે પોતે સ્વયં હતા એ પ્રમાણ કરે કે સાક્ષાત સાધુતાની મૂર્તિ, સર્વગુણે સંપન્ન. શાસ્ત્રી મહારાજ માં કે તમારામાં અનંત મહોદધી કલ્યાણકારી ગુણો હતા, યોગી મહારાજ પ્રાર્થનામાં બોલ્યા છે. એ બધા જ સ્વામીમાં મૂકી દીધા કે સર્વગુણે સંપન્ન. આમ તો શાસ્ત્રમાં લખ્યું છે સર્વગુણે સંપન્ન સર્વ દોષે રહી સદા દિવ્ય સદા સાકાર કોણ છે? ભગવાન સ્વામિનારાયણ છે. એમ જોગી મહારાજ સર્વગુણે સંપન્ન જે આખો છે એ ટાઈટલ સ્વામીને આપે છે. અને બહુ નિર્માની, નિર્માનીપણાનું તો મૂર્તિમાન સ્વરૂપ જોવો ને તો જોગી મહારાજ હતા એકદમ દાસ. ગુરુ કેને બોલાવે આપણને? શિષ્યોને ગુરુ કેને બોલાવે? તો એ કે છે કે બહુ નિર્માની અને કે છે કે ભવિષ્યમાં આ સ્થાનના દર્શન કરવા હજારો માણસો આવશે. આજે છે પૂનમે હજારો માણસો જાય છે, યોગી મહારાજ બોલ્યા છે. એક્ઝેક્ટલી બને છે, દેખાય આપણે. તો એ જન્મભૂમિનો મહિમા કીધો. હવે જે વખતે પોતે શિષ્ય મંડળમાં હોય એનો મહિમા કોઈ ગુરુ ગાતા હશે? આ ઘણા બધા સંતો છે અહીંયા, બરાબર, સૌ જુદા જુદા ગામમાંથી આવેલા છે. કોઈ દિવસ પ્રમુખ સાહેબ ના મુખે સાંભળ્યું છે ઓહો આ જન્મભૂમિ છે, દંડવત કરો તમે ત્યાં જઈને? કોઈ દી વાત કરી સ્વામી? અહીંયા બોલ્યા છે કારણ કે હીરે કરીને હીરો વેતે ઓળખાવે આપણે કે ભાઈ આ જન્મભૂમિ છે ને, આ પવિત્ર છે, આ તીર્થધામ છે, આ તીર્થધામ છે. કારણ કે ગુણાતીતના સંબંધ વાળું છે આ સ્થાન.
તો યોગી મહારાજ આવી પણ વાત કરે છે. અને એથી આગળ તો લંડનમાં સ્વામી પધારેલા, ત્યાં આગળ યોગીજી મહારાજનો ઉતારો બીજે હતો અને પ્રમુખ સ્વામીનો ઉતારો બીજે હતો. પ્રમુખ સ્વામી ઉતારે બે ચાર સંતો સાથે રહેતા, એટલે એક વખત બધા એ સંતો સાથે મળ્યા એટલે જોગી માજે વાત કરી. એક નારાયણ પ્રસાદ સ્વામી છે, આપણે પેન્ટર સ્વામી છે, સુરતમાં રહે છે હતા. એટલે સ્વામી કે તમે ત્યાં ઉતારે રહો છો તો પ્રમુખ સ્વામીની સેવા કરો છો? આમ પ્રશ્ન પૂછો. કેતા પૂછતા હતા કે બરોબર સેવા કરો છો ને? તો કે હા સ્વામી. સ્વામી કે ગુરુ એમના ધોતિયા ધોઈ દેવા, સેવા કરવી, અને જો તમે પ્રમુખ સ્વામીના ધોતિયા ધોશો ને તો મહારાજ પંડે તેડવા આવશે. મહારાજ પંડે તેડવા આવશે. ખાલી ધોતિયા ધોવું, એમાં આપણે તો સીધા ધોતિયા ધોવા જ દોડવા જ લાગે છે. આપણે પોતી જ જઈએ. આ મહિમા કીધો છે કે શું, કેવી જબરદસ્ત વાત છે. ખાલી ધોતિયા ધોવા ને પંડે મહારાજ તેડવા આવે તો કાંઈ નહીં, ઉપવાસ કરવાના નહીં, આ ક્લાસ ભરવાના નહીં, નોંધ કરવાની નહીં, હા ચાતુર્માસ નું કઈ વાંચન કરવાનું નહીં, ઘર સભા કરવાની નહીં, મફતમાં મોક્ષ આપ્યો છે. બોલો, એ મહિમા કીધો છે. જો યથાર્થ સમજાય તો છે, હા યથાર્થ સમજાય તો એકે પાર, પણ એ યથાર્થ સમજવા માટે આ બધું કરીએ છીએ આપણે. આ જે કરીએ છે ને એ યથાર્થ સમજવા માટે, કારણ કે જેમ છે એમ છે ને એ વાર લાગે છે, અંદર ઉતરતા મશક પલળતા સમય લાગે, એકદમ નથી થઈ જતું. આ તો શાબ્દિક જ્ઞાન થયું. અંદર જીવ તદાશ્રિત થાય ને ત્યારે જુદું, પછી જો એ થાય તો પિયા પાયા તો ફિર ક્યાં, એવું થઈ ગયું હોય તો કે આ પાછળનું લક્ષણ છે. ધારો કે આપણે કઈ ખાવું, આ શબ્દ ને બસ આપણે પડને ધોતિયા ધોઈ દીધા, આપણું કામ થઈ ગયું, હવે છૂટમૂઠ જે કરવું એ કરો, તો કે બધી છૂટ. પણ પાછું લક્ષણ બતાવ્યું છે કે આવી પ્રાપ્તિ થાય ને તો પિયા પાયા તો ફિર ક્યાં, સોના એ મસ્તીમાં રહે, અલમસ્ત આનંદમાં રહે. જે બાપા રહે છે અત્યારે અલમસ્તીમાં છે ને, કે અમે તેનો પ્રશ્ન લઈ જાઓ ને તમને કોઈ અરે મૂંઝવણ થાય જ નહીં. એટલે કહેવાનું શું કે આ રીતે જોગી મહારાજે મહિમા કીધો છે, અને એથી આગળ મહિમા યોગી મહારાજે કહેલો, એ તો આમ પરાકાષ્ઠા. યોગી મહારાજ કે પ્રમુખ સ્વામી ના શબ્દ જેને કાને પડ્યા છે એનું આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે. આત્યંતિક કલ્યાણ, કલ્યાણ નહીં, કલ્યાણ તો બધું આખો કલ્યાણ નિર્ણય નું પુસ્તક લખાયું છે નિષ્કુમાન સ્વામી. ઓલો ચપટી લોટ આપે ને, સ્વસ્તી કલ્યાણ બ્રાહ્મણ કે એ બીજો, એના જેટલું કલ્યાણ કરે, એને થોડું ખાવા મળ્યું એટલે તમને જાઓ તથાસ્તુ, એમાં કઈ બહુ બરકત આવે નહીં. આત્યંતિક કલ્યાણ થઈ જજો. કાને ખાલી શબ્દ પડ્યા છે, હજી શબ્દ ઉતર્યા છે એવું નહીં, ખાલી કાને. હવે આપણે કાને શબ્દ પડ્યા છે કે નહીં, હા બહુ વિચાર માગી લે છે કે કેવો મહિમા. આ મહિમા સ્વામીનો છે, આ ગુરુનો મહિમા આ છે. આ જોગી મહારાજ શાસ્ત્રીમાં કે ને એ યથાર્થ મહિમા કહેવાય, કારણ કે એથી આપણી કોઈ બુદ્ધિ શક્તિથી પહોંચી શકે એવું છે જ નહીં. એ જયારે પોતે પંડે ઓળખાવે ત્યારે આ થાય. આ તો ગુરુજનોની વાત છે. હવે સામે સ્વામી કેવા છે, કારણ કે આ તો ગુરુજનો એના મહિમા કીધો, પણ સ્વામીના હૃદયમાં કેવી ભક્તિ છે એ આપણે દર્શાવે છે કે કેવો નાતો હોય છે. કે આદર્શ ગુરુ હોય ને એ આદર્શ શિષ્ય પણ હોય, એ સમજી રાખવાનું. આપણા છે ને આદર્શ ગુરુ છે, આદર્શ શિષ્ય. મકરાણા ગયા હતા યોગી મહારાજના વખતમાં, અને સાથેના સંતો કંટાળી ગયા, ભયંકર ગરમી બીમારી આવી, ત્યાં પાણી કાઢવાનું તો 150 ફૂટ નીચેથી કુવામાંથી પાણી કાઢવાનું, એક બાલટી પાણી ભરાય એમાં નાહી લેવાનું, ધોતિયું પલાળી દેવાનું, એટલામાં જ પતે, માણ માણ પાણી થોડું આવતું હોય બકેટમાં. આ પરિસ્થિતિમાં માંદગી આવી, ભયંકર ગરમી, અને જે કાર્ય માટે ગયા હતા એ કાર્ય કઈ પ્રગતિ કરતું દેખાય નહીં, એટલે સાથેના ને બધાની શ્રદ્ધા ખૂટી ગઈ, કંટાળ્યા. અને પછી બાપાને કહ્યું કે બાપા હવે આપણે છે ને આ છોડીને જતા રહીએ, હા અહીંયા નખીમ પડ્યા રહ્યા છે, આપણે આ થોડું પથરા વેચવાનું. એકચ્યુઅલી જે પથરા એક્સ્ટ્રા વધ્યા હતા એ પાછા વેચવાના હતા, એને માટે સ્વામી ત્યાં રોકાયા હતા, પ્રમુખ સ્વામી યોગી મહારાજના વચન. અને પેલા એ સૂચન કર્યું ત્યારે જોગી પોતે પ્રમુખ સ્વામી બોલ્યા. સ્વામી કે હું એમની આજ્ઞા મૂકીને આ સેવા છોડીને જતો રહું ને તો મારી છાતી ફાટી જાય, એની આજ્ઞાથી આવ્યો છું યોગી મહારાજ, મારી છાતી ફાટી જાય, મારું જીવન બગડી જાય, મારું જીવન બગડી જાય, ખાલી એક આજ્ઞામાં હું આટલો ફેર કરું, અને આજ્ઞામાં જો વિલંબ કરું ને તો અંતરે સુખ આનંદ મટી જાય, અને યોગીજી મહારાજ ને મનમાં દુઃખ થાય, માટે સંતો આપણે અહીંયા રહીએ, બાપાની સેવા કરીએ, છાતી ફાટી જાય. ગુરુનું વચન એક ફેરફાર થાય કે મારી છાતી ફાટી, જીવન બગડી જાય. અરે જીવન આટલામાં, બીજી તો કેટલી બધી આજ્ઞા પાડી છે, બધું ઘણું કર્યું છે, અને કદાચ આ શું છે, આ પથરા વેચવા રહે, કોઈ બીજાને સોંપી દે, કરી શકે ને? પેલી મોજડી ચોપડવાની બીજાને સોંપ્યું કે નહીં? હા એમાં વિમુખ કર્યા જ મહારાજે,
છે ને, મુકુંદ બ્રહ્મચારી બિચારા ને એમ તમારા જો પ્રેમી ભગત કે ભાઈ મને તું રોજ ચોપડ, મને તારે બીજી ઘણી સેવા, મને ચોપડ આ કે ચોપડ, મહારાજ કે વિમુખ, ઘડિયા ચીકડા નો નિયમ, અડવાણે પગે જાઓ, ગેટ લોસ્ટ, મૂક્યા ને બારે. હે, એટલે આમાં વિચાર આવે કે ભાઈ આ સેવા મૂકી, આમ સામાન્ય જેવું લાગે, ના અરે કોની આજ્ઞા, ગુરુની આજ્ઞા છે, એમાં વિલંબ થાય તો અંતરે સુખ આનંદ મટી જાય, પતી ગયું. અને યોગીમાં મનમાં દુઃખ થાય એટલે બારાથી એ ના થઈ શકે, છાતી ફાટી જશે મારી. આવી વાત સ્વામીએ કરી છે. જો ગુરુ કેવા છે, આદર્શ શિષ્ય છે, આદર્શ શિષ્ય. આ એક જ વાક્યમાં ખબર પડે કે ઓહો, એક વચન પોતાના ગુરુનો સેજ ફેરફાર થાય તો છાતી ફાટી જાય, જીવન બગડી જાય, અંતરે આનંદ સુખ બધું મટી જાય. આવી બધી વાત એમણે કરી છે, કારણ કે એમને સતત અનુસંધાન હતું કે અમારા ગુરુ છે, એ પ્રમાણે મારે કરવું છે. એક આ થયું, સત્પુરુષ થકી સત્પુરુષ ઓળખાય. આપણે સ્વામીનો મહિમા સમજવાની કોશિશ કરીએ છીએ તો શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજે આપણને ઓળખાવ્યા છે. એ બરાબર ફોકસ રહેવું જોઈએ, કારણ કે બીજી બધી છે ને ઓળખાણ, એમાં આગુ પાછું હોઈ શકે, એ દરેકની સમજણ પ્રમાણે હોય. પણ અમો તો યથાર્થ જે શાસ્ત્રી મહારાજ બોલ્યા છે એક્ઝેક્ટ એવા ગુરુ આપણને મળ્યા છે. બીજું, એમના કાર્ય ઉપરથી આપણને ખ્યાલ આવે, એના જીવન ઉપરથી ખ્યાલ આવે કે આ ગુરુ કંઈક જુદા છે. નોર્મલી સંત હોય એને પંચવર્તમાને યુક્ત ગણીએ તો એ બહુ આદર્શ સંત કહેવાય. અને અંત્ય 27માં મહારાજે એ વાત કરી છે, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માણ, આદિક લક્ષણ યુગ જે સંત હોય એના વચનમાં વિશ્વાસ રાખીને એના વચને ભગવાનનો નિશ્ચય કરવો, કારણ કે એવા સંત અને ભગવાનને સાક્ષાત સંબંધ છે. અંત્ય 27માં લખ્યું છે, એ શાસ્ત્રમાં મહિમા છે. અંત્ય 27માં એને અને ભગવાનને સાક્ષાત સંબંધ છે. તો એમાં ત્યાં લક્ષણ બતાવે, નિષ્કામી વર્તમાન. સ્વામીનું જીવન જોઈ લો તમે, બાપાના પોતાના મુખે શબ્દ છે, બાપાને પૂછ્યું કે બાપા તમે સ્ત્રીનો ત્યાગ રાખો છો તો એવો કંઈક તમને અટપટો અનુભવ થયો છે, એના આધારે કરો છો કે શેના માટે તમે આ કેમ પાળો છો આવો નિયમ, પરદેશમાં પ્રશ્ન પૂછાયો છે અને શિકાગોમાં. ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે અમને ત્રિકાળમાં એ અનુભવ નથી, ત્રિકાળમાં એ નહીં, સ્ત્રીનો અનુભવ નથી. ત્રિકાળ એટલે ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ, અનુભવ જ નથી, ત્રિકાળમાં એ નહીં. ટ્રેક રેકોર્ડ જો દુનિયાના, તમે 6 બજની વસ્તીમાં એક જણો લાવો છાતી ઉપર હાથ મૂકીને, ત્રિકાળમાં અનુભવ. સ્વામી બોલી ગયા, આપણે પકડવું પડે કે આ શું બોલ્યા છે. આ સ્થિતિ, આવી સ્થિતિ દુનિયામાં એક જણો લાવો ને, જેને સંકલ્પ વિકલ્પ ના થયા હોય, એક જણો. મધ્ય 33માં મહારાજે લખ્યું છે, જાગૃતિ સપ્તમમાં ક્યારેય પણ સ્ત્રી અને ધન સંબંધી મલિન સંકલ્પ થયો નથી. એ કોની વાત છે, ગુણાતીતની વાત કરી છે, એને થયો જ નથી. સ્વામી બોલ્યા, ત્રિકાળમાં નહીં, આવું નિષ્કામી વર્તમાન દ્રઢ છે અને નિષ્કામી તે નારાયણ રૂપ છે. એવું મુક્તાન સાંઈ કીર્તનમાં લખ્યું છે, જે નિષ્કામી છે ને નારાયણ રૂપ છે. આવા જે નિષ્કામી છે ને એને નારાયણ રૂપ કહ્યું છે, નિર્લોભી. પ્રમુખ સ્વામી મહારાજ 1980માં લંડન પધાર્યા હતા. લંડનના યુવકોએ 5,000 પાઉન્ડ ભેગા કર્યા હતા, કેટલા તે વખતે, હા, અને એમની બહુ જ ઈચ્છા કે 5,000 પાઉન્ડની કંઈક ગિફ્ટ લઈએ, બાપાને અર્પણ કરીએ. એટલે પછી શું ગિફ્ટ આપવી, એટલે એને માટે પછી મને અને એ વિવેક સાગરને બોલાવ્યા, અમને અમને બેસાડે કે સ્વામી અમારી પાસે 5,000 પાઉન્ડ ભેગા કર્યા છે, અમારે બાપાને એવી ગિફ્ટ આપવી છે કે એ ગિફ્ટ જોઈને બાપા અમારા લંડન મંડળને રોજ યાદ કરે. એટલે અમને એ ગિફ્ટ ક્યાંક રોજ ભટકાવી જોઈએ, ભેગી ક્યાંક ભેગી રહેવી જોઈએ, કારણ કે બાપા વિચરણ કરતા હતા બધે, એટલે કઈ એક મંદિરમાં રાખે તો કઈ રોજ ના યાદ આવે, એમની ભેગું જ હોવું જોઈએ. એટલે કંઈક અમે શું આપીએ, તમને આશ્ચર્ય લાગશે, અમે બેઠા કે 5,000 પાઉન્ડ એની એવી કઈ વસ્તુ છે પ્રમુખ સ્વામી સાથે રાખે અને રોજ એ જુએ એટલે તરત, આમ કે સ્ટેથોસ્કોપ જુએ એટલે યાદ આવે, ને અસ્ત્રો જુએ તો હજામ યાદ આવે, બરાબર, અને કાળો કોટ જુએ તો વકીલ યાદ આવે. એમ આ વસ્તુ જોઈને સાહેબ લંડન મંડળ યાદ આવવું જોઈએ કે ભાઈ આ લોકોએ સેવા કરી છે, બરાબર. હવે 5,000 પાઉન્ડ અને એ વાપરવા હતા, જે લોકોની બધા દિલથી પ્રેમથી ભેગા કર્યા હતા બધા, એને પોતે ભોગ આપીને બધા છોકરાઓએ પોતાનું ફંડ કર્યું હતું. અમે બેઠા લોકો સાથે
एक के हरि कृष्ण महाराज हीरा नो मुगट बनावी तो बापा साथे राखवा देता नहीं मोंगी वस्तु अले वीक सागर स्वामी जाने लेकिन बापा ये स्वीकार नहीं करे कि बापा माटे आम सरस मजानी आम सोना नी उल्यू बनावी है रोज पेलू उल्यू करे ने अने सोना नी आम सरस आम नंग जड़े है अने अंदर नो फ्लैट है ऊपर आम नंग जड़े ने 5,000 पाउंड खर्ची नाखी अंदर एक सागर ये नहीं वापरे ठाकुर जी माटे होय पोता माटे नो वापरे पछी ये तो चालू चालू केटलो वखत डिस्कशन थयो खबर छे खाली बापा ने शू भेट आपवी એમાં મુજારો થયો 2 કલાક ડિસ્કશન થયું 2 કલાક સુધી આ કેટલા નિર્લોભી પુરુષ છે નિષ્ફળ પુરુષ છે આપણે દેખાય 2 કલાક સુધી એ લોકો કહેતા ગયા અને અમે રિજેક્ટ કરતા ગયા એટલે અનુભવી વિવેક સાગર તો ભેગા વ્યવસ્થિત અને મારે થોડો અનુભવ અમે 2 જણા વિચારીએ ને પછી કે નહીં આ નહીં લે સ્વામી આ નહીં લે એટલે છોકરાઓ વિચારો કે હવે ઓલ્ટરનેટ અને જેને જે આવે આનું બધું એક ઘરની મંડળી બાવો મન જેવું હતું તમે વચ્ચે બેસી ગયા હતા 25-30 છોકરાઓ હતા બહુ બિચારા પ્રેમી અને આમ ઉત્સાહ અને એટલા બધા આમ કીને હતા કે આજે કઈક નક્કી થઈ જાય બાપાને કાલે જ લાવી દઈએ આપણે અને અર્પણ કરી દઈએ આમ આમ ધન ધનઘનાટ થઈ જાય લોકોને એટલો બધો ઉત્સાહ અને ઉમંગ હતો અને અમારે ઉત્સાહ તો અમારે એને પ્રોત્સાહિત કરવાનો જ હતો પણ આ પુરુષ એવા છે કે અરે કઈ વસ્તુ એને આગળ રજૂ કરવી સ્વામી મુંજારો થયો મુંજારો થયો લિટરલી આફ્ટર 2 આવર્સ હા હાથમાં એવી વસ્તુ કે આ વસ્તુ આપશો તો બાપા લેશે અને તમને રોજ યાદ કરશે શું ખબર છે અરીસો પૂજામાં રાખવાનો અરીસો જેની કિંમત 1.5 પાઉન્ડ હતી 50 પેરી નો અરીસો નક્કી થયો 5,000 પાઉન્ડ તમારી પાસે છે સ્વામીને રાજી કરવા માટે તમારે બધા જ વાપરવા છે અને કઈ ગિફ્ટ ઉપર આવ્યા છેવટે સર્વ માન્ય અને ગુણાધી પુરુષ ને માન્ય પડે એવું 50 પેની નો અરીસો અને એ પણ વિવેક સાગરે કીધું કે બાપા પાસે ઓલો જૂનો છે એટલે બહુ કહેવાય નહીં કદાચ એમ કે ભાઈ તમે આ બરાબર છે એક દિવસ વાપરી પાછું મૂકી દે કે મારે જૂનો ચાલે છે તો એ પાછું એનું કઈ નક્કી નહીં અને એમાં છે ને અમે કઈ નહીં કરી શકીએ અમે 2 છૂટી ગયા અમે હાથ જોડી દીધા કે અમે લઈ જશું ખરા ભલામણ કરશું પણ પછી તમારો પ્રેમ પ્લસ સ્વામીને પોતાના ઉપર છે સ્વામી 8 આનાની વસ્તુ નક્કી કરી બોલો 5,000 પાઉન્ડ હોય 8,000ની વસ્તુ આમ હસવા જેવું છે ને 8 આનાની વસ્તુ આ બધા ગુણાતી પુરુષ આગળ તમાશા છે 5,000 પાઉન્ડ ઇઝ વર્થ 50 પેની એક્ઝેક્ટ ખ્યાલ આવે એની કોઈ કિંમત નથી પૈસાની કિંમત નથી રહેતી અચ્છા પછી ગયા અને રાત્રે બાપાને મળ્યા ઉતારામાં અને બાપાને વાત કરી બાપા આ લોકોને બધાને ગિફ્ટ આપવી છે અમે બેઠા હતા અને છોકરા એ લોકો હતા મુખ્ય પ્રતિનિધિ બાપાનું બહુ શાંતિથી સાંભળ્યું હસતા હસતા બાપા અને પછી કે હા બરોબર છે સારું બહુ પ્રેમ છે તમારો આમ છે તેમ છે પછી કે બાપા હવે એવું વિચાર્યું છે કે આપની પૂજામાં છે ને એક અરીસો રાખવો છે એ આ લોકો લઈ આવશે તો સાવી કે મારે છે ને એ જે હવે રાજ હતો કે શું બોલે છે સાહી કે મારે છે ને એટલે મેં કહું બાપા હવે આ ગયું હવે આ એવી 50 પેની વાળી વસ્તુ પણ ગઈ પછી અમે કહું બાપા એ લોકોની ઈચ્છા છે તમે બદલી નાખો અને એક નવો રાખો તે વખતે સ્વામીએ કઈક બહુ જુદી વાત કરી સાંઈ કે એક નહીં તો વધારે આપો તો ઓહો ભોલા તો ખુશ કે એક નહીં વધારે શું વાત છે કે બાપા તમે કહો એટલા સાંઈ કે આપણે છે ને આ દ્વિશતાબ્દીમાં 200 જણા દીક્ષા લેવાના છે તમે 200 આપો તો હું રાખું સ્વામીએ એ લોકોના 100 પાઉન્ડ ની સેવા લીધી કે 200 લીધા કાંઈ સ્વામી કહે કે હું નવો રાખું તો મારા સંતો પણ રાખે ને નવા તો બધા નવા સંતો 81 ના જે સંતો છે ને બધાની પૂજામાં જે છે ને અરીસો એ લંડને આપેલો છે સ્વામી પોતાને મળી ગઈ 8 આનાની જ વસ્તુ પોતે પણ બધા સંતો માટે એમણે સાંઈ કે બધા સંતોને કંઈક આપો અને સાંઈની પૂજામાં વર્ષો સુધી હમણાં જ 2004માં હું ત્યાં હતો ત્યારે એક લંડનનો એક છોકરો લઈ આવ્યો બીજો અને એનો આરીસો હવે રાખ્યો છે ને ઓલો બધો છે પણ સ્વામીએ એક ખાલી કઈ પૂજામાં છે ને સ્વામી પોતે અત્યારે તો ઓલો આમ નહીં આરસ આપતારો પેલો રાખે ને પછી આમ જુએ ને દર્શન કરે ને એ આરીસો રાખેલો સ્વામી કેટલા નિષ્ફળ છે આપણને ખ્યાલ આવે કે જેને નિર્લોભી એટલે તદ્દન નિષ્ફળ તમે કોઈ પદાર્થથી એને રાજી ના જ કરી શકો એ આપણે દે નિષ્કામી નિર્લોભી નિસ્વાદી બાપા કેવા એક વખત બોલ્યા સાંઈ કે 55 સાલ સુધી મને ખાવાની રૂચિ જ નહીં આ બહુ વિચાર માંગેલે છે 55 સાલે બાપાનો જન્મ 21માં 34 વર્ષની ઉંમર થઈ
ત્યાં સુધી સાહેબ કે મને ખાવાની રુચિ જ નહીં, તમે થોડો સર્વે કરો, આપણે નાના હતા ત્યારે શું રુચિ હતી? ચોકલેટ ગોટીએ, બિસ્કિટ ગોટીએ, પીપરમેન્ટ ગોટીએ. હા, અહીંયા બધા નાના બાબા આવે છે, જે ચોકલેટ આપે એની પાસે ખાસ દોડશે. ક્યાં મને મને અહીંયા આવ્યો એક છોકરો, એનો એક છોકરો બોલકો હતો, કે ચોટલેટ આપો. મેં કહું મારી પાસે ચોટલેટ બોટલેટ નથી, કારણ કે અહીંયા કોક આપતું હશે. મને કે ત્યાં તો ઓલા સ્વામી આપે, તમે કેમ નથી આપતા? મેં કહું ભાઈ મારી પાસે બાળા છે, જોઈતી હોય તો આપું તને. પણ કહેવાનું શું કે આપણે નાના હોય ત્યારે આપણે ખાવા પીવામાં રુચિ હોય જ. પછી છે યંગ થાય તો વધારે આમ પીઝા વેરાયટી બદલે. પેલા લોકોને દૂધપાક ભાવતો, હવે રસમલાઈ ભાવે. પેલા કઈ માણસ આંડવો ખાતો, હવે કે ના પીઝા વધારે ભાવે. બને ને, અમુક ઉંમર થાય, એક્સપોઝર થાય, એટલે જાત જાતનું થાય. પણ ખાવામાં તો રુચિ છે જ, બધાને છે, અને છેલ્લા શ્વાસ સુધી રુચિ રહે છે. બોલો, બુઢીઓ થાય ને 80 વર્ષ, તો તમે પૂછજો કે લાપસી બનાવો, અરે બનાવવાનો થઈ જાય, હો જાય મહાપુરુષ કે પોખરા. આ એક એવી વસ્તુ છે જીભ, કે એ છે ને એનો દેવતા કોઈ દી ઉઠતો જ નથી. કાન નો ઉઠે, આંખ નો ઉઠે, નાક નો ઉઠે, બધો ઉઠી જાય. પગના દેવતા ઉઠી જાય, ઢીલા ઢસ થઈ જાય. બાકી આ છે ને છે પોચી, મારી હરી જોરદાર છે. હવે નાનપણથી, નાનપણમાં તો તેજીલી હોય, તેજીલી, કારણ કે નાનપણમાં બધું ખાઈ શકે. દાંત માંથો હોય તો કરડી ખાય, બધું કડક હોય તો ઠપ કરી જાય. ઉંમર થાય એટલે બિચારો પેલા ભોખાલાલ થઈ જાય, નીકળી જાય, એટલે પછી પોચું પોચું ગોતે. પણ એને વેગ તો રહે છે સ્વાદનો. સાહેબ કે 55 સાલ સુધી મને રુચિ જ નહીં. એટલે આપણું મગજ કેવું છે, મારું મગજ કેવી રીતે કામ કરે? મેં કહું 55 પછી કઈક રુચિ થઈ લાગે છે. એટલે મેં કીધું શેમાં રુચિ થઈ છે મારે જાણવી છે. એટલે મારા આપણે ધોડીયો હોય ને તો સીધો જઈને પૂછાય કે સાહેબ 55 પછી તમારે શેમાં રુચિ થઈ? ધોડીયો હોય ને આવો પ્રશ્ન. આપણે આપણે એક શિષ્ય તરીકે આપણા હૃદયમાં એવું નથી, આપણે ઓબ્ઝર્વેશન કરીએ. અને ક્યાંક કોઈ વખત ખ્યાલ આવશે તો મેં બહુ શ્રદ્ધા રાખી. અને 1988 મને જવાબ મળ્યો એનો. 1988 બાપા નિરોબી જન્મ જયંતિ ઉજવી, 1988. અને ત્યાં આગળ એક હરિકૃષ્ણભાઈ સદગુરુ, એટલે પેલા સાધુ હતો ત્યારે એને સદગુરુ કહેતા. બધા સદગુરુ હતો નહીં પણ ખાલી કહેતા, કારણ કે એની બધી રહેણી કેણી બધી સદગુરુ જેવી હતી. એટલે પછી એને ત્યાં સામે જમવા ગયા હતા, અને ત્યાં બધું એને સરસ પીઝા ને બધું, એટલે એક થાળમાં મૂકે ને બધું, ઠાકોરજીનો થાળ. પછી બાપા પાસે આવે એટલે ત્યાં પીઝા ને બધું મૂક્યું હતું. અને બાપા એની સામું જુએ નહીં, બાપા તો રોટલો જમે ને ઓળો જમે ને એ કાર્યક્રમ ચાલે. એટલે એનાથી રેવાયું નહીં, આટલો સરસ પીઝા મેક મેક થાય છે, ઉપર કેપ્સિકમ નાખ્યા છે, સોસ નાખ્યો છે, ચીઝ બરાબર નાખ્યું. તે વખતે ચીઝ વાળો ખવાતા, વેજીટેરિયન ચીઝ. અને પછી એ તો એકદમ નજીક આવી ગયો એને મર્યાદામાં, પણ આમ પ્રેમથી કે બાપા પીઝા જમો. એટલે સ્વામીએ છે ને આમ આંગળી કરી, અને પીઝાનું ઓલું આમ વચ્ચે હતો ને આમ એના ઉપરનું આમ ટમેટો સોસ આમ સેજ અડ્યા, અને પછી આમ જીભ અડાડ્યું. સાંકે માલ ફર્સ્ટ ક્લાસ, માલ ફર્સ્ટ ક્લાસ છે. અને પછી એ તો ઓલો ગાવેડું, એટલે ખબર છે કે આ તો ટાળ્યું, એટલે પતી ગયો યાર. એટલે કે ના બાપા થોડુંક જમો. તો સ્વામી કે પીઝા ના રસિયા બીજા, અમે તો મમરા ના રસિયા છીએ. જો આ જવાબ મેળો કે રુચિ થઈ 55 પછી કઈ, તો કે મમરા ના રસિયા. હવે મમરામાં કઈ રસ લીધા જેવો છે? એ લાસ્ટ આઈટમ, જો આપણે બધી આઈટમ મૂકીએ તમારે તો કે આમાંથી તમારે ચોઈસ છે ફર્સ્ટ, તો કયું લો? તો મમરા છે એનું બધું જ લઈએ આપણે, લાસ્ટ ચોઈસ આપણો રહે, બરાબર ને? પણ સામી તો ખાલી ટાળવા માટે, એનાય રસિયા નથી, એ પણ આપણે સમજવું પડે. નહીં તો વળી ત્યાં બધા મમરા જ લઈ જાઓ, બાપાને બહુ મમરા ભાવે, વઘારેલા લઈ આવો, તળેલા લઈ આવો ને, મોળા લઈ આવો ને, પેલા હળદર વાળા લઈ આવો ને, ખાંડ વાળા લઈ આવો ને, ઉપર ચોકલેટ લગાડા લઈ આવો, એમ વેરાયટી પછી કરીને બધા લાવે, એવું નથી. પણ સામીને રુચિ જ નહીં, નિસ્વાદી વર્તમાન. સ્વામી 6 ઉંમરની વસ્તીમાં તમે એનાલાઇઝ કોઈ મહાત્માને પકડો ને તમે, તો એ નિસ્વાદી આવું વર્તમાન નહીં હોય, એને કઈ રસ જ નથી. આજે પણ એના સેવક મૂંઝાય છે કે શું શું બનાવવું જેથી એને સામે રાજી થાય. જે કઈ બનાવે થાળમાં આવે, જમીન રાય, કોઈ દી ફરિયાદ નહીં, અને કોઈ દી ફરમાઈશ નહીં. આપણે ફરિયાદ નહીં પણ ફરમાઈશ તો થાય છે. જન્મદિવસ આવે એટલે ભાઈ પૂરણપોળી બનાવજો, કે ભાઈ આ બનાવજો, કાં તો ના બનાવે તો ખ્યાલ જ હોય કે ફેમિલીમાં આમ પહેલેથી ઇન્ડિકેશન હોય કે આ દિવસે કરવું પડશે. અને જો રીંગણનું શાક ન બનાવ્યું તો સાંગા પટેલના કુવામાં જઈને પડવાનો વખત આવે, બરાબર છે? પણ આ સ્વામીને જો નિસ્વાદી કેવા છે, અને નિર્માની પણ તો એમનું પ્રભુદત્ત પ્રકૃતિ છે, અત્યંત નિર્માની સ્વામીજી. એ એનું એક જબરજસ્ત આગવું લક્ષણ છે. યોગી માં કે ને બહુ નિર્માની સ્વામીજી. શાસ્ત્રી મહારાજના વખતમાં અટલાદરામાં શાસ્ત્રી મહારાજની સાથે બેઠા હતા. એ વખતે બે આપણા મોટા હરિભક્ત, બહુ નિષ્ઠાવાળા અને બહુ જ શ્રેષ્ઠ ભક્તો,
એવા એક દાસ હતા પુરુષોત્તમ દાસ અને બીજા મથુર કાકા, જે મથુર કાકા એ કટલાદરા મંદિર ની જમીન આપણને આપેલી. આ નિખિલેશ સ્વામી છે ને એના મધર ના ફાધર એટલે નાના કહેવાય એના, એ મથુર કાકા બહુ નિષ્ઠાવાળા હતા. એટલે એ અને દાસ હતા એ આપણે બીજા ગામના હતા ચરોતરના, એ બે જણા સ્વામીના દર્શને આવ્યા, શાસ્ત્રી માના દર્શને. પ્રભુ સાંઈ ત્યાં બેઠા હતા ઢોલિયા ઉપર, શાસ્ત્રી માને દંડવત કર્યા, પગે લાગ્યા, થોડી વાતચીત કરી, આશીર્વાદ લીધા. અને બરોબર બપોરનો સમય હતો એટલે જમવાનો સમય હતો અને આ લોકો બાર ગામથી આવેલા એટલે તરત પ્રમુખ સ્વામી મહારાજ એની સાથે જ ગયા સહજ. સાહેબ કે મને આમ પહેલેથી જ એવું જાણો કે શાસ્ત્રીમાં જેવી રુચિ કે કોઈ હરિભગત એવા ટાઈમે આવ્યા તો એને ટાઈમે ટાઈમે જમાડી દેવા, એટલે કે હું જમાડવા ગયો. પ્રમુખ સ્વામી એમને જમાડવા ગયા. તે વખતે તો પીરસવાની પદ્ધતિ હતી, આપણે ત્યાં પેલું છે ને અત્યારે જે બુફે બુફે કરીએ છીએ એવું ના હોય, અંદર રસોડામાં બધું ભોજન બધું મૂક્યું હોય અને બારે બેસવાનું હરિભક્તો, ને બારે બેસાડ્યા એની થાળી મૂકી બધું મૂક્યું સ્વામી પોતે જ પ્રમુખ સ્વામી, બે જણા બેસાડી આસન પાસે બેસાડ્યા, પાણી પાણી ભરી દીધું અને પછી સ્વામી પીરસવાનું શરૂ કરતા. અંદર ગયા અને સ્વામી એક તબાસરું લીધું, એમાં મિષ્ટાન હતું એટલે સ્વામી એ તબાસરું લઈને પીરસવાનું ચાલુ કરતા હતા. તે વખતે રસોઈયા મહારાજ આવ્યા ત્યાં આગળ અને રસોઈયા મહારાજ એકદમ તાડુ કે એ રવા દેવા કે છે, નથી લેવાનો કે છે. હવે રસોઈયા મહારાજ ને કેવું હતું કે સંતો જમવાના બાકી હતા એટલે એના મગજમાં કેવું હતું કે સંતો આવશે તો અમારથી કઈ વધશે નહીં, થોડું હશે, મીઠાઈ હોય થોડી બનાવી હોય. શાસ્ત્રી માના વખતમાં કઈ આપણે કઈ એવું નતું જાવજ લાલી કે જેથી કહીને બધો થાળમાં બધું ઘણું બધું હોય, માપમાં હોય, ઠાકોરજી પૂરતું હોય એટલે કે સંતો પૂરતું હોય એટલે એને એ મમત્વથી. પણ બાપાને પ્રમુખ સ્વામી તપાસુ લઈને પીરસવા જાય છે અને એકદમ ત્રાડું કે એ રહેવા દે કે નથી પીરસવાનું. પ્રમુખ સ્વામી મહારાજ હાથ તબાસરો નીચે મૂકીને હાથ જોડીને ઉભા રહ્યા. કોઈ જગ્યાએ સ્વામીએ ઓલાને જણાવ્યું નથી અને એ ક્યારે બન્યો હતો આ પ્રસંગ, વેન યુ વોઝ ઓલરેડી એપોઇન્ટેડ પ્રમુખ, 50 પછીનો પ્રસંગ છે, જયારે સંસ્થાના પ્રમુખ નિયુક્ત થઈ ગયા હતા શાસ્ત્રીમાં જે પોતાની હયાતીમાં જ કર્યું હતું. અને એ વખતે ઓલો રસોઈયો બે પૈસાનો સ્વામીને રોકી અને સ્વામી હાથ જોડીને ઉભા રહ્યા. તો ઓલા છે ને દરવાજો ખુલ્લો છે ને સામે પેલા મથુર કાકા ને બેઠે, મથુર કાકા જરા બોલવામાં છે ને પ્યોર ચરોતરી હતા એટલે એકદમ બોલે એ ટણપા, એટલે કેટલા શબ્દો છે એ ટણપા, કે ખબર પડે છે કે કોણ છે, સંસ્થાના ધણી છે, તું કોને રોકશ. એટલે એને પદાર્થ સાથે લેવા દેવા નથી, પ્રોબ્લેમ જે વિવેક ચૂક્યો ને એને માટે એને ટકોર કરી કે ભાઈ તું આ સ્વામી કોણ છે ખબર છે, તું આ કઈ રીતે એમને એકદમ ઉહાટો કરું છું ને તાડું કયો એના ઉપર. ઓલો બિચારો થોડો ગભરાઈ ગયો અને બોલ્યા મથુર કાકા, અરે એક સેકન્ડમાં તને હતો ન હતો કરી દે એવા છે, આ કોણ છે ખબર છે, આ ધણી છે સંસ્થાના, તું એને રોકશ. લોલો બિચારો હાથ જોડે કે નાના સ્વામી પીરસો એમ કેવા લાગ્યો. પણ બાપા તો શાંતિથી, પણ બાપાએ ક્યાંય ઓથોરિટી વાપરી નથી. આ નિર્માની પણાની પરાકાષ્ઠા, સમર્થકા જળના કરે એ અતિશય મોટા છે. કયું વચરામત, કઈ ચિંતા નહીં કરતા હું, પણ જે કહું એક નેક્સ્ટ ટાઈમ યાદ રાખજો. પ્રથમનું 27મું પહેલું એક વચરામત કયું યાદ રાખવાનું કીધું મેં, તમે ડબલ છો ને એટલે યાદ રહેશે. આમ જ જિંદગીભર ભૂલાય નહીં. હા આજે બોલો છો ને વર્ષ પછી આવીને આ ક્લાસ ને હું પૂછો તમારે નીકળું છો, 22 જેટલામાં રાજાનું રાજ એટલામાં બસ, પછી ઘરમાં તપાસ કરી લેવો બરાબર. અને પ્રથમનું 27મું, એમાં સમર્થકા જળના કરી એ અતિશય મોટી રંગ, એની વ્યાખ્યા જ ત્યાં કરી. સમર્થકા સામર્થ્ય છે, પાવર છે. આપણે પ્રમુખ બનાવે અને આપણી પાસે પાવર હોય તો આપણે એનો ઉપયોગ ના કરે તો અટશું આપણે એવું લાગે બરોબર છે. કે આપણે બધા હોય પ્રમુખ, તો પ્રમુખ તરીકે પછી એનું આમ જો ઠીકઠાક ના કરીએ તો એનો અટશું. સ્વામી પાવર વાપર્યો જ નહીં. નિર્માનીપણાની આ પરાકાષ્ઠ છે. એ જ વડોદરાની વાત કરું, જન્મ જયંતિ બાપાની 1980 વડોદરામાં જવાય. બાપા એમ્સ ઓક્સિજાના બંગલામાં ઉતારો કર્યો હતો અને ત્યાં આગળ પૂજા પછી પૂજા ત્યાં નીચેના બેઝમેન્ટના હોલમાં કરી હતી. એ આપણી જન્મજયંતિ, જન્મજયંતિ હવે જે બધા સ્ટેજ થાય છે ને એ નહીં, એના રૂમમાં જ અને આટલા મંદિરમાં જન્મજયંતિ ઉજવી હતી. પણ નીચે રૂમમાં આ અને નીચે હોલ હતો, હોલ એટલે બહુ નાનો, આ તો બહુ મોટો છે, આને આને આટલો આ અને આ બસ આ તમે બેઠા બે બીજા થાંભલા સુધી સેવડો નાનો હોલ હતો બેઝમેન્ટ. અને એમાં સાંઈ પૂજા કરેલી, એમાં હરિભક્તો સંતો બધા સમાઈ ગયેલા જેટલા માયા એટલા. અને જેવી પૂજા પછી એટલે બધાને વ્યક્તિગત દર્શન, જન્મ જયંતિ દિવસે બધા પગે લાગ્યા, પછી બધા સંતો પણ પગે લાગવા આવ્યા તે દિવસે.
બધા સંતો પણ પગે લાગ્યા. અને હું છે ને 80 ની સાલમાં બાપા સાથે પરદેશી સાથે હતો 7 મહિનાથી, એટલે હું છે ને ઉભો હતો. મેં કહું બધા બિચારા સંતો નવા નવા જૂતો મળે છે બાપાને, બધા પગે લાગે, હું છેલ્લે જઈશ. એટલે જેવું ત્યાં બધા પગે લાગતા લગભગ પતવાયું, એટલે કૃષ્ણ ઓલો સાહેબ હાલો આપણે જઈએ બાપાને ઉભા કરવા આવ્યા. બાપા આમ બેઠા હતા ને હું આમથી આવતો હતો, એટલે સાહેબ કે ઉભો રે, આ આત્મસ્વરૂપ આવે છે ને, હું એક પગે લાગવા જતો હતો છેલ્લે. એટલે હું જ્યાં પગે લાગવા આવ્યો એટલે મેં કહું બાપા આશીર્વાદ આપો કે આપની અનુવૃત્તિમાં રહેવા, આપની અનુવૃત્તિ પડાય. તો સ્વામી છે ને આમ બેઠા હતા ને આ બાજુ બધા સંતો ઉભા હતા, બધા આમ પગે લાગી ને આમ સાઈડ ઉપર જતા, એટલે સ્વામી આમ થોડા વળ્યા અને કે સંતો આશીર્વાદ આપો તમારી અનુવૃત્તિમાં રહેવાય. સ્વામી બોલ્યા, મેં બાપાને પ્રાર્થના કરી સ્વામી સીધા સંતોને આપ જોડી કે સંતો આશીર્વાદ આપો તમારી અનુવૃત્તિમાં રહેવાય. પછી મને આમ કરે કહું બાપા આ તો અવળી ગંગા, એવું નહીં, અમે આપની અનુવૃત્તિમાં રહે તો સાંઈ કે આપણે અરસપરસ રાખો, અમે તમારી અનુભૂતિમાં તમે અમારી. આવી વાત ગુરુએ કરેલી છે. આ ગુરુ કેવા છે ખ્યાલ આવે કે જે એને નિર્માનીપણાની પરાકાષ્ઠા છે એ ક્યાં આપણા આશીર્વાદ લેવાના છે, પણ એના હૃદયમાં એવી ભાવના રહે કે સંતોના આશીર્વાદ મારા પર રહે. જન્મ જયંતિના દિવસે તો ખાસ સ્વામીના પ્રવચન સાંભળશો, એમનો રિમાર્ક સાંભળશો, તો ડોક્ટર સ્વામી મોહનસાઈ મને કે આશીર્વાદ આપો કે હું સંસ્થાની સારી સેવા કરી શકું, તમને બધાને રાજી કરી શકું. આવા બાપા બોલતા જ હોય છે. અને સ્વામી આ વખતે એવું કહેલું કે આપની અનુભૂતિમાં, એટલે અરસપરસ, તમે અમારે અમે એકચ્યુઅલી અરસપરસ છે નહીં આપણે, પણ એ અરસપરસ એટલા માટે કે જેમ યોગી બાપા કહેતા ને, બાપાને કહ્યું બાપા કેમ બધા ગુરુ કહીને બોલાવો, અમે તો સેલા છીએ, અમે તો ચેલા છીએ. સાંઈ કે હું કરીએ, કોઈ સેલો થયો જ નથી, એટલે ગુરુ કહીને બોલાવે છે. અનુવૃત્તિ તો આપણે જ પાડવાની છે, પણ બાપાની આ પરાકાષ્ઠ આપણે જણાય કે કેવા નિર્માની સ્વામી રહેલા છે. હવે સાથે સાથે નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માનીની વાત કરીને હવે નિસ્નેહીને નથી કરતો, કારણ કે એ મારા બીજા મુદ્દા વિશેષ ડ્રાઈવ હોમ કરવા છે અગત્યના, એટલા માટે કહું છું કે સ્વામી છે ને આ બધું કર્યા પછી સ્વામીનું આ જે આગવું અંગ છે ને નિર્માનીપણાનું, એ છે ને છૂપું રહેતું નથી. અબ્દુલ કલામને પૂછેલું આપણે કે તમને પ્રમુખ સ્વામીનો કયો ગુણ બહુ સ્પર્શી ગયો છે, કે હિઝ હ્યુમિલિટી, એમનું નિર્માનીપણું મને બહુ જ ગમી ગયું છે. સેજે સેજે નીકળ્યો. આપણા 85ના ઉત્સવમાં ઝેલસિંહ પ્રેસિડેન્ટ તરીકે આવ્યા હતા, પ્રવચન લખીને આવ્યા હતા અને પ્રવચન વાંચવા લાગ્યા અને વચ્ચેથી કાગળિયું મૂકી દીધું અને પછી શરૂ કરી દીધું કે પ્રમુખ સ્વામી કેવા છે, કે ઈશ્મે ન કામ, ન ક્રોધ, ન લોભ, ન અહંકાર. હા, નીકળ્યું. ઓલો બાજુમાં એડીસી મારી બાજુમાં બેઠો, મને કહો નો, શું થયું, હવે કાગળિયું ગયું ને, હવે કોઈ લિમિટ નહીં રહે પ્રવચનની. એને અફૂરું અંદરથી બાપાને જોયા પછી એનાથી ઓલી સ્ક્રિપ્ટમાં તો છે ને સ્ટાન્ડર્ડ લખ્યું હોય, બધું સેક્રેટરી લખ્યું હોય કે આ પ્રવચન વાંચવા જેવું નથી, મૂકી દીધું એને ફટાક કરતું કાગળિયું નીચે. અને પછી પોતે છે ને પોતે જ્ઞાની હતા. જ્ઞાની એટલે આપણે જેમ પુરાણી કહેવાય ને, એ સરદારજીમાં જ્ઞાની કહેવાય. એટલે એની પોતાની ભાષામાં તરત આ સંત કેવા છે, ન કામ, ન ક્રોધ, ન લોભ, ન અહંકાર, એ સહજ બોલી ગયા તરત જ. એટલે આપણે ખ્યાલ આવે કે લોકોને છાપ એક જ વાર સામે મળ્યા છે, દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ. પછી પાછળથી એને બંગલે અમે રાષ્ટ્રપતિ ભવનમાં 86માં ગયા હતા, 85માં ફર્સ્ટ ટાઈમ હું એને 2 વાર ગયો, કારણ કે ઇન્વિટેશન આપવા ગયો હતો અને પાછા આવ્યા ત્યારે એને ભેગો ને ભેગો જ હતો અને 12 વાગે જ આવ્યા હતા. એ ટાઈમ પણ બહુ જોરદાર હતો, જબરજસ્ત. તો કહેવાનું શું કે એને સમજશે જે આ જે ગુણ છે ને બાપાનો, કે આ અત્યંત પવિત્ર પુરુષ છે, આ ખરેખર જેનામાં કોઈ અહંકાર નથી એવા પુરુષ છે. આ તો પોલિટિશિયનની વાત થઈ, એવો જ એક કાઉન્સિલર વિલ્કિન્સન યુકેની વાત કરું, જે આસ્ટનમાં રહેતો હતો, હમણાં જ ધામમાં ગયો. એ માણસ બાપાના યોગમાં 1977માં આવ્યો અને એ પોતે સહેજે સહેજે બોલી ગયો કે ભગવાન છે ને ઉપર નથી, પણ પૃથ્વી પર આ સંત દ્વારા કાર્ય કરે છે. આ ગુણાધી સંતો મહિમા. અને એ પછી આપણી તમામ રવિ સભા એ ભરતો, રવિસભા ગુજરાતી માં થાય, એને પેલું કે ને કે વચનામૃત પ્રથમનું છઠ્ઠું, એટલે પ્રથમનું છઠ્ઠું ઇંગ્લિશની કોપી કાઢીને બેસે, એ પોતે વાંચી લે, પછી સમજે કે એનું આ નિરૂપણ ચાલે છે. બસ દરેક સભામાં આવે. હું હતો ત્યાં, હું 95માં ગયો, 97માં લગભગ કે 98માં ધામમાં ગયો, ત્યાં સુધી મોટી ઉંમર સુધી પણ અવશ્ય રવિસભામાં આવે, આવે ને આવે, એના જીવમાં બેઠવા. તો પોલિટિશિયનની વાત કરી, મહાત્માની વાત કરું, રામ સ્વરૂપ શાસ્ત્રી આજે પણ છે, લગભગ 99 વર્ષના છે અને હરિદ્વારમાં છે અને ભારત સાધુ સમાજના એ પ્રમુખ. હવે એ રામ સ્વરૂપ શાસ્ત્રી તો બહુ
ભગવતી છે અને ભાવનગર માં એનો બહુ મોટો આશ્રમ છે અને ગુજરાતી બહુ સારું બોલે, આમ તો હિન્દી ભાષી પણ ગુજરાતી અદભુત સરસ બોલે, કારણ કે ગુજરાતમાં બહુ વિચર્યા છે. તો એ પોતે ઉત્સવમાં 81 માં આવ્યા હતા ત્યારે એને પ્રવચનમાં બોલેલા. 1400 મહાત્માઓ આપણે તે વખતે ભેગા કર્યા હતા અને બધા પંથોના અને આખા ભારત ઉત્તર ભારતના તમામ આવી ગયા હતા. અને એ વખતે એ સંમેલનમાં પોતે પ્રવચનમાં બોલેલા કે હમારે બીચ મેં એક હી નિર્વિકારી ઓ નિરહંકારી પુરુષે વે પ્રમુખ સ્વામી મહારાજ. જબરજસ્ત નિર્વિકારી અને નિરહંકારી જેવા મહાત્મા છે ને એની પણ આ રે છે. પછી વિદ્વાન ની વાત કરું, ડોક્ટર રામજી સિંહ જેને ડિલીટ કરેલો પીએચડી પછી આગળ ડિલીટ ડોક્ટર ઓફ લિટરેચર કહેવાય ને, એટલે જે પીએચડી પછીનું જે સુપર સ્પેશિયાલિટી કે ને આપણે એમાં એને ડિલીટ કરેલું હિન્દુઇઝમ ઉપર. હવે એની નીચે કેટલા બધા ભાગલપુર યુનિવર્સિટીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ફિલોસોફીના, એની નીચે કેટલા બધા એ પીએચડી કરેલું અને પોતે જૈનિઝમમાં પીએચડી અને હિન્દુઇઝમમાં પીએચડી અને ડિલીટ કરેલું. પણ એ પોતે વારે વારે બાપાના દર્શન કરવા જ્યાં અવકાશ હોય, ખાસ કરીને મુંબઈ બાપા આવે તો એ આવતા, ઠેઠ ભાગલપુરથી આવે. અને આવે ત્યારે અમે એક વખત સંતોએ પૂછેલું કે તમે વારે વારે પ્રમુખ સ્વામી પાસે કેમ આવો છો, તો કે મારા આત્માના દર્શન માટે હું પ્રમુખ સ્વામી પાસે આવું છું, કે એની પાસે હું આવું છું ને તો મારા આત્માનું દર્શન યથાર્થ થશે એટલા માટે જ હું એની પાસે આવું છું. જો આપણે બહુ વિચારવા જેવું છે, બાપા પાસે આવીએ ને તો આપણા આત્માના દર્શન થાય ને એના માટે ખાસ આવવા જેવું છે. એને આ વાત કરે કારણ કે એ સાક્ષાત્કાર વાળા છે, આત્માના દર્શન કરાવી શકે એવા પુરુષ છે. આટલું થયું. હવે છેલ્લે મેં નિર્માનીપણાની વાત છે ને, એ જે સામેનું અદભુત લક્ષણ છે એ જો આપણે જોઈએ તો 750 થી વધારે મંદિર કર્યા છે. કોણે કર્યા છે? પ્રમુખ સ્વામી મહારાજે. 830 થી વધારે સંતો કર્યા છે. કોણે કર્યા છે? પ્રમુખ સ્વામી મહારાજે કર્યા છે. બરાબર. પછી એમને આ તો બાપાનો બાયોડેટા આપણે રજૂ કરીએ ને એમની આગળ, કે ધારો કે આપણે કેવું અવકાશમાં ને આપણે કઈક સ્વામી 750 મંદિર આપે કર્યા છે, યસ ઓર નો ટીક કરો. હા, એટલે આપણે આપણે ટીક કરવું, એ તો કઈ ટીક કરવા નથી, પણ સમજવા જેવું છે કે આપણી દ્રષ્ટિએ સ્વામીએ 750 મંદિરો કર્યા છે. દુનિયામાં કોઈ એવા ગુરુએ 750 ધાર્મિક સ્થળો પોતાના લાઈફ ટાઈમમાં કર્યા નથી, રેકોર્ડ છે. 830 સંતો એક જ ગુરુને સમર્પિત, આટલા સંતો આખી દુનિયામાં કોઈને નથી, એ પણ વર્લ્ડ રેકોર્ડ છે. પછી એમણે અક્ષરધામ 2 અદભુત કર્યા છે, કરોડો માણસો આવ્યા છે અને 2 મુખે વખાણ કરે છે, એ પણ હકીકત છે. દેશ પરદેશમાં એવા અદભુત મંદિરો, જે લંડન મંદિર કહો, શિકાગો કહો, હ્યુસ્ટન કહો, ટોરોન્ટો કહો, એટલાન્ટા કહો, આવા ભવ્ય મંદિરો, નૈરોબી કહો, ભવ્ય મંદિરો જે વિશ્વવિખ્યાત બન્યા છે, હે, એ અચૂક બનાવનાર કોણ? પ્રમુખ સ્વામી મહારાજ. એની હયાતીમાં છે ને આપણે નજરો નજર જોયું છે, આપણી સામે થયું છે, આ કોઈ ઇતિહાસ નથી, પાસ્ટ આપણી નજર સમક્ષ થયેલું છે. બરાબર ને? એમણે કર્યું છે. 160 માનવતાની સેવાના કાર્યો આ સંસ્થા દ્વારા થાય છે, એના પ્રેરક કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ. બરાબર. બાળ મંડળ દ્વારા વ્યસન મુક્તિનો કાર્ય આટલા વિપુલ પ્રમાણમાં દુનિયામાં કોઈ સંસ્થાએ કર્યો તો બીએપીએસ કર્યો, એના પ્રેરક કોણ? પ્રમુખ સ્વામી મહારાજ. બાળકોને હોસ્પિટલમાં પ્રાર્થના કરવા મોકલનારા જો વ્યાપકપણે કોઈ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. મહાત્માઓ જાય, મૌલવીઓ જાય, હા, સંતો જાય હોસ્પિટલમાં બીમાર હોય ને જોવા, પણ બાળકો જાય એવું ક્યાંય ઇતિહાસમાં સાંભળ્યું? તમે વાત જો, આગળ છાપા ઉઠામી જાઓ, મેગેઝીન ઉઠાવી જાઓ, દુનિયાભરના મેગેઝીનમાં જો, ક્યાંય તમને નહીં મળ્યા. એટલે આ બધું જ આગવું કામ છે. ગિનેસ બુકમાં 6 વખત આપણે આવી ગયા છે, 6 વખત બધાના પાયામાં સ્વામી. પહેલું મંદિર લંડન મંદિર, પહેલું બિગેસ્ટ સ્ટોન ટેમ્પલ આઉટસાઇડ ઇન્ડિયા ગિનેસ બુકમાં. બીજું એના બનાવનારા બિલ્ડર પ્રમુખ સ્વામી 2 વખત. ત્રીજું અંકુટ 1247 આઈટમ કરી, કોઈ જગ્યાએ નથી થઈ એ ગિનેસમાં. પછી ચોથું વધુમાં વધુ મંદિરો કોઈએ કર્યા હોય તે વખતે 486 હતા, હવે અપડેટ કર્યા તો એ. પાંચમું દુનિયામાં સૌથી પ્રભાવશાળી 20 વ્યક્તિઓ ગયા ગઈ સદીની, 20મી સદીની, એમાં 20 જણા, એમાં 2 ધાર્મિક નેતા, એમાં પ્રમુખ સ્વામી મહારાજ. અને છેલ્લું અક્ષરધામ, સૌથી મોટું કોમ્પ્રિહેન્સિવ હિન્દુ ટેમ્પલ ઇન ધ વર્લ્ડ, એ પ્રમુખ. 6 વખત ગિનેસ બુકમાં આવેલા છે. આ બધી જ સિદ્ધિ છે ને સ્વામી, આ બધું સ્વામી આગળ રજૂ કરી જુઓ તમે કે બાપા આ બધું તમે કર્યું છે, અલૌકિક કામ કર્યું છે. તો સ્વામીનો જવાબ શું રે ખબર છે? સ્વામી કે આ તો શાસ્ત્રી મહારાજની ના આશીર્વાદથી અને યોગી મહારાજના સંકલ્પે થયું છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, શાસ્ત્રી મહારાજના આશીર્વાદથી
અને યોગી મહારાજના સંકલ્પે થયું છે. હવે અમે બધા, અમારા ઘણા બધા સંતો છે, જયારે યોગી બાપાના દર્શન જ નથી કર્યા, જન્મ જ પછી થશે, 71 પછી જન્મ થશે, તો યોગી મહારાજ ક્યાં એને આશીર્વાદ આપવા આવ્યા હતા કે તું સાધુ થા. બાપાને આવું કહે ને બાપા કે યોગી બાપા એ સંકલ્પ કર્યો એટલે સાધુ થાય છે. ત્યાં આગળ શિકાગો નું પ્રતિષ્ઠા થઈ ત્યારે મેં જમ્યા, પ્રતિષ્ઠા કરીને સીધા જમવા આવ્યા, એટલે મેં બાપાને સેજે વાત કરી, મેં કહું બાપા હવે બધાને પ્રતિનિધિ થઈ ગઈ, તમે જે તારીખ આપો ને તે દિવસે થઈ જ જાય. સ્વામી કે એમ કેમ બોલો છો, યોગી બાપાનો સંકલ્પ છે એટલે થઈ જાય છે. મને કે કઈ પાછું મેં એમની દેખતા મારે કરેક્ટ કરવું કે હા બાપા યોગી બાપાનો સંકલ્પ છે એટલે થઈ જાય છે. એમનું નામ આવ્યું ને બિલકુલ નહીં. કેટલા બધા જયારે અક્ષરધામ ઉદ્ઘાટન થયું બધા આવે બાપાને કે બાપા તમે અદભુત કર્યું. તો આ જ વાત કે શાસ્ત્રીમાં આશીર્વાદ યોગી બાપાના સંકલ્પે બસ આ થયું છે. આ બહુ અઘરું છે, કરવા છતાં અકર્તા, પોતે કર્યું જ નથી. 100% ગુરુને જશ આપે આ જે છે ને સ્વામીનું મોટા મોટું લક્ષણ આપે, ગુરુનું લક્ષણ એ છે. જો તમારે સ્વામીનું ચિતાર કાઢવું હોય ને એમના હૃદયમાં એક જ વાત, ગુરુ ભક્તિ, બસ ગુરુ ગુરુ ગુરુ, બીજું કાંઈ જ નહીં. જે કરના છે યોગી મહારાજ શાસ્ત્રી મહારાજ કરતા છે, મેં કાંઈ કર્યું નથી, આટલું બધું કરવા છતાં આ કેટલું અઘરું છે. તમને સમજાવું એક સિમ્પલ દ્રષ્ટાંત જે પૂરું કરીએ આપણે, એ કેટલું અઘરું છે. તો આપણે છે નાના ત્યારે એકડ એક શીખ્યા, જન્મ સ્કૂલમાં મૂક્યા ને એટલે એકડો શીખવાડ્યો, એકડ એક. પછી થોડા દિવસ પછી બગડો શીખ્યા, તગડો શીખ્યા, એમ કરતા કરતા 10 સુધી શીખી ગયા. તો આમ જરા 10 સુધી શીખ્યા હતા ને ત્યારે મજા આવતી હતી કે ઓ 10 સુધી આવડે છે. ઘરે કોઈ મહેમાન આવે ને તો બતાવે કે મારો છોકરો 10 સુધી બોલે છે, પછી 100 સુધી બોલે તો આમ ખુશ થઈ જાય. આપણે બધા એમાંથી પસાર થયા છે કે 100 સુધી ગણતા, એ ટાઈમ લાગ્યો હતો, એકદમ નતું થયું, બરાબર ને. નાનપણ ધીરે 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 ગૂંટતા ગયા, એમ કોકને વધારે વાર લાગે, કારણ કે પાછો પૂર્વનું બધું ઘણું બધું બીજું લઈને આવ્યો તો વાર લાગે. નહીં અમારા દશરથ ભાઈ હતા કે હારે આય મારી સાથે ભણેલો, આય મારી સાથે, તો આટલા બધા તમારી સાથે ભણેલો, એક હું એક જ સ્ટેન્ડર્ડમાં 6 વર્ષ રહેલો, એટલે બધા બદલાતા રે, હું એક જ હતો. એટલે આપણે ભણવામાં તો આપણે થોડો સમય લાગ્યો હોય, વાંધો નહીં, એ શીખ્યા. પછી 100 સુધી શીખ્યા, પછી 1000 શીખતા વાર લાગી હતી, 1000 સુધી લખતા થોડી ટાઈમ લાગ્યો, પછી ધીરે ધીરે 10,000, લાખ, કરોડ લખતા કઈ ઉંમરે શીખ્યા છો. આપણે જયારે સ્કૂલમાં મૂક્યા તો સીધા કરોડ સુધી નથી શીખ્યા, હા, પણ કરોડ કેટલા મીંડા બધું વ્યવસ્થિત આપણે સેટ થયું ને. 10^7 તરત કરોડ આવીને ઉભા રે, 7 મીંડા એટલે 8 આંકડાનો નંબર, બરાબર. એટલે કરોડ સુધી આપણે ધારો કે લખતા શીખ્યા, આંકડો બરોબર સમજીને કે આ કરોડ લખ્યા, ટાઈમ લાગ્યો. પછી કરોડ કમાવાના હોય તો રૂપિયા જિંદગી નીકળી જાય, કેટલી વાર તો ન થાય, બીજો જન્મ લેવો પડે, જો આગળ કદાચ બેંક બેલેન્સ કન્ટિન્યુ રાખીએ તો કદાચ બીજા જન્મે થાય, બરાબર. અઘરું છે ને કરોડ રૂપિયા કમાવા, કઠણ છે. પછી કમાઈને આપી દેવા દાનમાં, મહાકઠણ, કઠણ ને મહાકઠણ, હા બહુ અઘરું. પ્રાણ જતો લાગે ભાઈ, છાતી કે ઓ બાપા 1 કરોડ હાલ દેવાના, હા ચાલો કરોડ, અને કદાચ આપીએ પછી ભૂલી જવું, સુપર ઇમ્પોસિબલ, ઇમ્પોસિબલ, ભૂલી તો ન જ જવાય. આપણે આમ 10 જણે કીધું જાય કે ભાઈ આપણે અહીં કરોડ આપ્યા છે, નવા પ્લાનમાં આપણી સેવા છે બાપાની દયાથી, પણ કરોડ રૂપિયા કરી જ મળશે, આમ નીકળી જાય ખરું અંદર, આમ પાયાની ઈટ હોય ને, એ કે જો પાયાની ઈટ અંદર રહે ને તો વાંધો નહીં, પણ બહાર નીકળે ત્યાં તકલીફ. ઘણા કે અમે પાયાની ઈટ છે, પણ પાછા કહેતા રહે કે ભાઈ આટલા કેરા છે, તે બહારે આવી ઈટ તો નીચેથી તો નીકળી ગઈ, તો પાયો પછી લૂઝ થઈ ગયો. પણ સોરી, કરોડ આપીને ભૂલી જવું ને કેટલું કઠણ છે. આ પ્રમુખ સ્વામી આટલા બધા કાર્યો કર્યા છે ને એ માનતા જ નથી મેં કર્યા છે ને, કઠણ. એ ગુણાતીત સ્થિતિ છે, આ ગુણાતીત પુરુષ આપણને મળ્યા છે. અને એમનું એક જ સૂત્ર છે જે મોન્ઝામાં 1980 મારી સમક્ષ થયેલું, કે બાપાને છે ને બધા વાજિંત્રો લઈ આવ્યા બધા યુવકો, કે બાપા પ્રસાદીનું કરો. એમાં વળી દિલરૂબા એક હતા, એક હસમુખભાઈ સ્વામી, એની અટક સ્વામી છે, એટલે હસમુખભાઈ સ્વામી પોતે લઈ આવ્યા કે બાપા પ્રસાદી કરો. એટલે પછી છે ને દિલરૂબા છે ને આમ પેલું આમ ગોઠવવાનું હોય, આમ ટેકો દેવાનું હોય, અને પછી આમ લહરકો મારવાનો હોય, એમ તો આમ કર્યું, અને આમ બધું એમ સમજાયું, એટલે બાપાને જેમ શીખવાડ્યું એમ આમ પકડ્યું પ્રસાદીનું કરવા માટે, ખાલી રાજી કરવા, બાકી કઈ દિલરૂબા કઈ ગાળવાનું તો હોય નહીં બાપાને, પણ આમ બિચારા રાજી થાય ને પ્રસાદીનું, બાપા કઈ લહરકો મારે તો જિંદગી ઓલાને સ્મૃતિ રહે. એટલે પછી સ્વામી છે ને તરત બોલ્યા, સાંઈ કે આપણે કયો રાગ વગાડશું, જાણે આમ પાછા નિષ્ણાત હોય ને,
અલાઉદ્દીન જબરજસ્ત શાહ, જેને જિંદગીમાં 6 વખત બરોબર 700 વગાડ્યો હોય, એમ સાંઈ કહે કયો રાગ જાણે, રાગ જાણતા હોય, એટલે કોઈ ભીમપલાસ બોલ્યો, કોઈ વળી ભૈરવી બોલ્યો, બધા જાત જાતના પાછા સંગીત ના જાણકાર બધા આરાધના કરે છે લોકો, મોનસા વાળા યુવકો બધા, એ બધા યુવકો ને વડીલ બધું મિક્સચર હતું, એટલે એ બધા ત્યાં સ્ટેજ આગળ જ આપણે ઘર ઘરની સભા જેવું આવો એક સ્ટેજ હતું ઊંચું, અને ત્યાં બધા બેઠા હતા, એટલે કોઈક આવું બધું બોલ્યા તો સાંઈ કે હું આમાં ઓલો રાગ બોલે ને સાંઈ કે હું હું, એટલે બાપુ આમને કયો રાગ, સ્વામી કે આપણે રાગ સુખીઓ વગાડીએ, ઓલા બધા માથું ખંજોડવા લાગે, અરે રાગ સુખીઓ આ તો આપણે કઈ સંગીત માં શીખ્યા જ નથી, કારણ કે રાગ દુખીઓ બધાને અનુભવ થાય છે, પણ રાગ સુખીઓ આ ગુણાતીત પુરુષે વગાડ્યો છે, આપણને એવા ગુરુ મળ્યા છે કે જેને આપણને સુખિયા કરવાનો રાગ વગાડેલો છે, તો એને આપણે યથાર્થ ઓળખી અને પછી જે દંડવત કરીએ ને એનું ફળ જુદું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની.